અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ચક્રવાય વિપર્જય પૂર્વ ઝડપે આગળ વધતા સૌરાષ્ટ્ર તરફ કદાચ આવી શકે છે। ચક્રવાતને લઈ હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને સંભવિત 2 દિવસ સુધી આ જ દિશામાં આગળ વધશે, જેના કારણે 12 જૂન સુધી ગોવા, કર્ણાટક અને કેરળના દરિયાકાંઠા વિસ્તારના હવામાન તોફાની થવાની સંભાવના છે, જેના પગલે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મહંતીએ જણાવ્યું કે વિપર્જય વાવાઝોડું અત્યારે પોરબંદરથી 700 કિલોમીટર દૂર છે। આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ પડવાની પૂરી સંભાવના છે। આગામી 2 દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 35-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। વાવાઝોડું 6 કિલોમીટરની ઝડપે વધી રહ્યું છે। પવનની ગતિ વધવાની પૂરી શક્યતા, જેના પગલે ગુજરાતના બંદરો પર ભયસૂચક 2 નંબરનો સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। આ સાથે નેશનલ અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટની 11 ટીમોને એલર્ટ પર રાખી દેવામાં આવી છે। ગુજરાતનું તમામ વહીવટી સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે। વાવાઝોડું તેની દિશામાં થોડો ફેરફાર કરતા કરાંચી તરફ આગળ વધે છે, જો કે પોરબંદરથી 700 કિલોમીટર દૂર હોય ગુજરાતના દરિયા કિનારા પર માત્ર અસર જોવા મળશે। ભારે પવન સાથે ભારે વરસાદની સંભાવના જોવા મળે છે। જો વાવાઝોડું પોતાની દિશામાં ફેરફાર કરશે તો સૌરાષ્ટ્ર કચ્છ પર ત્રાટકી શકે તેવી નહિવત સંભાવના છે। સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાના 7 બંદર પર લોકોની અવરજવર બંધ કરાવી છે। આ સાથે અલંગ, ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વલસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં કરંટ, જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વલસાડના તિથલ બીચને બંધ કરીને 3 કિલોમીટર સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। છેલ્લે મળતા સમાચાર મુજબ વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા જોવા મળે છે। સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતની કદાચ નજીક હોય વાવાઝોડું આવશે તો 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સાથે વરસાદની પણ સંભાવના જોવા મળે છે।